કોરોના કાળમાં અંતે શાળાઓ શરૂ થતા બાળકોના કોલાહલથી શાળા ગુજી ઉઠી હતી. અંકલેશ્વરમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ કોરોના વેકેશનનો આરસ સંકેલી શાળાએ આવ્યા હતા. આ સ્કૂલ શરૂ થતા વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. ગુજરાતની શાળાઓમાં આજથી ધોરણ 6 થી 8 ના વર્ગોનું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે. તે સાથે અંકલેશ્વરમાં પણ શાળાઓ ફરીથી વિદ્યાર્થીઓની હાજરી સાથે ધમધમી ઉઠી છે. આ સાથે જ કોરોના મહામારીના કારણે 2 વર્ષથી બંધ રહેલા શાળાના પ્રાંગણ ફરી ખીલી ઉઠ્યા છે. આજથી અંકલેશ્વરની સરકારી શાળાઓ તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 6 થી 8 વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક સત્ર થયું છે ત્યારે શાળાના શિક્ષકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે અને વાલીઓની પરવાનગી બાદ વિદ્યાર્થીઓ શાળામાં ઓફલાઈન શિક્ષણ મેળવવાની શરૂઆત કરી છે. આ સાથે શાળાઓએ ઓનલાઈન વર્ક પણ શરૂ જ રાખવામાં આવ્યા છે. અંકલેશ્વરની પ્રાથમિક શાળામાં સમય મુજબ વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા અને શિક્ષકોએ સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને થર્મલ ગન દ્વારા ચેક કરી સેનિટાઈઝર કરી વિદ્યાર્થીઓ માસ્ક સાથે ચોકલેટ આપીને આવકાર્યા હતા અને બેલ વાગતાની સાથે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસી પ્રત્યક્ષ અભ્યાસની શરૂઆત કરી હતી. અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન, SVM અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ, જલારામ સ્કૂલ, પ્રિયાદર્શિની સ્કૂલ, તક્ષશિલા વિદ્યાલય સહિત વિવિધ સ્કૂલો બાળકોના આગમન સાથે પુનઃ ચહેકતી ઉઠી હતી. હું ધોરણ 8માં ભણું છું. પહેલે હું ઓનલાઈન ક્લાસ અને શિરી શિક્ષણમાં અભ્યાસ કરતો હતો. આજે સરકારે સ્કૂલ ચાલુ કરી એટલે અમને બહુ મજા પડી અને પ્રખ્યાત શિક્ષક મળશે અમને. હું મીનાક્ષીબેન મોદી, મુખ્ય શાળા નંબર 1, મુખ્ય શિક્ષક છું. 1.5 વર્ષ થયા જ્યારે કોરોનાને કારણે ઓનલાઈન શિક્ષણ બંધ હતું ત્યારે અમે બાળકોને માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા અને શેરી શિક્ષણ દ્વારા શિક્ષણ આપી રહ્યા હતા. પરંતુ જેમ બગીચો ફૂલોની સુગંધથી મહેકી ઉઠે તેમ આજે જ્યારે સરકારે ફરીથી શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે ત્યારે જ્યારે અમારા બાળકો જે દિવસની રાહ જોઈ રહ્યા હતા અને શિક્ષકો પણ જે દિવસની રાહ જોયા હતા તે દિવસ આવી ગયો. આજે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમારા બાળકો સાથે અમે પ્રત્યક્ષ મુલાકાત કરી શકીશું. જે ઓફલાઈન દ્વારા બાળકોને શિક્ષણ મેળવવામાં તકલીફો પડતી હતી એમની તકલીફો સમજીશું અને બાળકો પૂરેપૂરું COVID-19 SOPની ગાઈડલાઈનનું પાલન કરે એ રીતે અમે શાળામાં વ્યવસ્થા કરી છે. અમે શાળામાં સેનિટાઈઝર, માસ્ક અને થર્મલ ગનની વ્યવસ્થા કરી છે. બાળકો શાળામાં આવે ત્યારે યોગ્ય ડિસ્ટન્સ રાખીને અંતર જાળવીને વર્ગમાં બેસે, રિસેસમાં પણ બાળકો બહાર ન જાય અને COVID-19 ગાઈડલાઈનનું પાલન કરે એવા અમે અમારા બનતા પ્રયત્નો કરીશું. અસ્તુ. ભરૂચ શહેર જિલ્લામાં આવેલ પ્રાથમિક શાળાઓ COVID-19ની મહામારીને કારણે 23 માર્ચ 2020થી દેશવ્યાપી લાગેલા લોકડાઉનને સંપૂર્ણપણે બંધ હતી, જેથી શાળાના બાળકોને કોરોના રૂપી મેગા વેકેશન મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન સમયાંતરે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. સમગ્ર જિલ્લામાં સૌથી વધુ શાળાઓ, હજારો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર આથી શરૂ થવા પામ્યા છે. શાળાઓ ખુલતાની સાથે જ શાળાઓ જતા બાળકોમાં એક અનેરો ઉત્સાહ અને ચહેરા પર પોતાના જૂના મિત્રોને મળવાનું અનેરો આનંદ ઉભરાઈ આવ્યો હતો. રાજ્ય સરકારે અગાઉ ધોરણ 9 થી 12 ઓફલાઈન વર્ગો શરૂ કરી દીધા છે ત્યારે હવે આજથી ધોરણ 6 થી 8 વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા શાળાએ આવનાર બાળકોનું પુષ્પ આપી પ્રવેશ અપાયો હતો. શાળાના પ્રતાગણો બાળકોની મસ્તી અને દોડાદોડીને કારણે ફરી ખીલી ઉઠ્યા હતા. આ દરમિયાન શાળા દ્વારા સરકારી ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કર્યું હતું અને વિદ્યાર્થીઓની 50% હાજરી સાથે
શાળાઓ શરૂ કરવામાં આવી છે. ઉત્સાહી બાળકો મોં પર માસ્ક પહેરી પોતાની સાથે સેનિટાઈઝર પણ લાવ્યા હતા. આની સાથે જ કોરોના મેગા વેકેશનનો હજુ મધ્યાંતર આવ્યો છે. સંપૂર્ણ અંત તો ત્યારે ગણાશે જ્યારે શાળાના તમામ વર્ગ શરૂ થશે. આજે બાળકોની સાથે સાથે વાલીઓમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો અને પોતાના બાળકોને શાળાના દરવાજા સુધી મૂકવા આવતા નજરે પડ્યા હતા. નમસ્કાર. આજથી શિક્ષણ જગતમાં ધોરણ 6, 7 અને 8 માટે ઓફલાઈન વર્ગો શરૂ થયા. ઓફલાઈન વર્ગો માટે શાળાઓ પોતપોતાની રીતે SOPના પાલન સાથે તૈયાર અને એમાં સેનેટાઈઝ કરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને બાળકોને પણ જાગૃત કરીને તમામ સૂચનાઓ શાળાઓમાં પણ મૂકવામાં આવી છે. સાથે સાથે વાલીઓ પાસેથી સંમતિ પણ મંગાવવામાં આવી છે અને વાલીઓને આપણે મિટિંગો દ્વારા સતત એમનું કાઉન્સેલિંગ કરીને બાળકોના વ્યવહાર અને લાવવા મૂકવા અથવા કેવી રીતે એ લોકો શાળા સુધી પહોંચશે એના માટેની તમામ માર્ગદર્શિકાઓ આપવામાં આવે છે. એટલે કે વાલીઓ પણ બાળકોને શાળાએ મૂકવા માટે ઉત્સાહિત છે અને બાળકો તો પોતે શાળાએ આવવા માટે ખૂબ ઉત્સાહિત છે એનો આજે અમને અનુભવ થયો. આજે બધા ભૂલકાઓ શાળામાં આવ્યા, ખરેખર ખૂબ આનંદનું વાતાવરણ બન્યું છે. નમસ્કાર. નારાયણ વિદ્યાવિહાર, આજે અમારું ઓફલાઈન શિક્ષણ ચાલુ થઈ ગયું છે અને અમને ખૂબ જ મજા આવશે. અમે લોકો બધા શિક્ષકો અને મિત્રો સાથે મળીશું અને અમને ઘર કરતાં સારું વાતાવરણ અહીંયા મળશે અને અમને શિક્ષકો સાથે નવું નવું જાણવા પણ મળશે, એ મજા આવશે. જય નારાયણ. મારું નામ મહાવીરજી શૈલેન્દ્રસિંહ જાદવ છે. હું ધોરણ 8 કમાં ભણું છું. આજથી અમારી શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યા છે, જેના માટે અમે ખૂબ ઉત્સાહી છીએ. અમે શાળામાં આવવા માટે ખૂબ તરસી રહ્યા હતા. આજે અમે શાળામાં આવ્યા છીએ અને ખૂબ ઉત્સાહી છે કે અમે શિક્ષકો અને મિત્રો સાથે મળીશું, તેમની સાથે ઓફલાઈન શિક્ષણમાં ભણીશું. તેના માટે અમે ખૂબ ઉત્સાહીઓ છીએ, નવી પ્રવૃત્તિઓ કરીશું.